શું ભણ્યા છીએ આપે? મહિનાનું તત્વજ્ઞાનની સામે આપણું શું છે? મહિનાએ દીક્ષા નથી લીધી, ઘરમાં હતી. બોલો, આમાંથી કેટલાને છ કર્મગ્રંથના જ્ઞાન છે? શ્રાવિકાઓમાં પ્રકાશ ઝવેરીનું નામ સાંભળ્યું? અફ થઈ ગયા. બહુ રોયલ કુટુંબનો માણસ, સુરતી લાલા, સાંતાક્રુઝમાં રહેતા. એના બાપ પ્રવીણ ઝવેરી, એ એટલા ખાં ભણેલા, એના પ્રશ્નોના જવાબ બે જ જણ આપી શકે, એક ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ અને બીજા ધર્મજીત સુરી મહારાજ. બાકી કોઈની તાકાત નથી સાધુ સમુદાયમાં કે જલ્દીથી એના જવાબ આપી શકે, એવો ખાં. અને એનો દીકરો આ પ્રકાશભાઈ. મેરેજ થયા નક્કી, ત્યારે થનારી પત્નીને પૂછ્યું, બોલો શું આવડે છે? ચીલા ચાલુ પાઠશાળામાં જે ભણતા હોય, બે પ્રતિક્રમણ, પાંચ પ્રતિક્રમણ. તો સાંભળો, પ્રકાશભાઈએ આજથી 55 વર્ષ પહેલા પોતાની થનારી પત્નીને કહી દીધું કે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કર્મગ્રંથ અર્થ સાથે પૂરા નહીં કરો ત્યાં સુધી આપણા મેરેજ નહીં થાય. આટલું લેસન કરીને આવો, પછી આપણે મેરેજ કરશું. હોમવર્ક. બોલો, તમારા દીકરાને કેવું છે? વાંધારીએ વાંધા થઈ જાય, વાંધા. પણ કયા મોઢે કહી શકે તમારો દીકરો? પેલા એને હજી કહે, એને તો બે પ્રતિક્રમણના ઠેકાણા નથી. ઓલી બાઈ, 6 મહિનામાં હોમવર્ક પૂરું. મેરેજ થયા. મેરેજ કરીને સૌથી પહેલા ક્યાં ગયા? વાલ્કેશ્વર તીનબત્તીના દેરાશ્રમ, બાબુ અમિતચંદ પન્નાલાલ, ભગવાન ઋષભદેવની પાસે બંને જણાએ અભિગ્રહ લીધો કે ઉંમરના 40 વર્ષ થશે એટલે આપણે જીવનભરનું બ્રહ્મચર્યનું વ્રત લઈશું. લગ્નના દિવસે વ્રતના વિચાર આ તત્વજ્ઞાન ભણેલા લઈ શકે, બાકી કોઈની તાકાત નથી. જ્ઞાન પીધું તું, જ્ઞાન પચાવ્યું. વિશેષાવશ્યક ભાષ્યમાં લખ્યું, નાણમ પયા સગમ સોહવો તવો સંજમો ગુત્તિ કરો તિણહંપી સમાયોગે મુખો જીણ શાસણે ભણ્યો. જ્ઞાન એ પ્રકાશ છે. બારગામથી ઘરે આવો, સૌથી પહેલા શું કરો? દરવાજો ખોલીને પહેલું શું કરો? બહેનોને પૂછો, પહેલું શું કરે? લાઈટ. સવારે ઉઠીને, બારગામની વાત છોડો, સવારે ઉઠીને રસોડામાં જાય, સૌથી પહેલા શું કરે? લાઈટ. ઝાડુ પકડે, પાણી લે, બધું પછી પહેલું શું કરવાનું? બસ જિંદગીમાં ધર્મમાં પ્રવેશ કરો એટલે પહેલું શું કરવાનું? પ્રકાશ. શેનો? જ્ઞાન. જ્ઞાનના પ્રકાશમાં તમને બધું દેખાશે, આ કરાય, આ ના કરાય, આ અહીં જવાય, અહીં ના જવાય, આમ બોલાય, આમ ના બોલાય, આવું પહેરાય, આવું ના પહેરાય, આવું ખવાય, આવું ના ખવાય, આ પીવાય, આ ના પીવાય, આ બધું કોણ શીખવાડે?